नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तलाड़ानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। हवे आजना लेक्चर नी अंदर आपणे धोरण 9 विज्ञान नी बात करवाना छे। तो धोरण 9 नी अंदर जे आपणो 8 चेप्टर छे भणी रह्या छे गति, तो एनी अंदर आपणे 4 लेक्चर छे भणी गया छे अने छेल्ला लेक्चर नी अंदर आपणे जे गतिमान पदार्थ छे एने कापेलू कुल अंतर केवी रीतना शोधवू केवी रीतना मेळवू एनी वात करी हती अने एक गतिमान पदार्थ द्वारा करायेला स्थानांतर छे एनी विविध गणतरीओ छे करी हती। एना अलग अलग उदाहरणों छे ए आपणे जोया हता। तो आना उपरथी आपणे एक तारण ए काढी शकीए के दरेक वखते दरेक संजोगोमां पदार्थे कापेलू अंतर अने पदार्थे करेलू स्थानांतर छे ए समान होता नथी। हाँ, ए अमुक क्यारेक होई शके, परंतु दरेक वक्ते पदार्थे कापेलू अंतर अने पदार्थे करेलू स्थानांतर छे ए सरखा हशे नहीं। आ उपरांत बीजू तारण आपणे ए पण काढी शकीए के एनी अंदर आपणे जोयुं हतुं के दरेक वक्ते आपणने अंतर छे ए धन ज मळतुं हतुं। जो अलग अलग आपणे उदाहरणों जोया हता तो ए दरेक वक्ते तमने एमां क्यांय तमने अंतर छे ए ऋण छे ए मळेलू जोवा मळशे नहीं। जे आपणे चौथा लेक्चरनी वात अंदर वात करी हती ए तमे फरीथी जोई लेजो, एमां क्यांय तमने अंतर छे ए ऋण जोवा मळशे नहीं। दरेक वक्ते अंतर आपणने केवुं मळतुं हतुं, धन ज मळतुं हतुं, परंतु स्थानांतरनी बाबतमां आवुं छे नहीं। तो एनी अंदर आपणे जोयुं हतुं के स्थानांतर छे ए धन पण होई शके, स्थानांतर छे ए ऋण पण होई शके अने स्थानांतर छे एनું મૂલ્ય 0 પણ હોઈ શકે। તો એ ત્રણે ત્રણ ઉદાહરણો છે એની ગણતરી છે એ પણ આપણે ચોથા લેક્ચરની અંદર જોઈ ગયા, બરાબર। તો આના ઉપર આપણે આ બે તારણો છે એ કાઢી શકીએ કે અંતર છે અને સ્થાનાંતર છે એ દરેક સંજોગોની અંદર દરેક વખતે સમાન મળશે નહીં। અને બીજું તારણ આપણે એ કાઢ્યું છે કે અંતર હંમેશા આપણને ધન જ મળશે, જ્યારે સ્થાનાંતર છે એ ધન પણ હોઈ શકે, સ્થાનાંતર છે એ ઋણ પણ હોઈ શકે અને સ્થાનાંતર છે એ 0 છે એ પણ હોઈ શકે। હવે આપણે એક તમારી ટેક્સ્ટબુકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આવા સંજોગોની અંદર અંતર અને સ્થાનાંતર છે કેવી રીતના મેળવવું। તો એની અંદર યાદ રાખશો આપણે કે પ્રવૃત્તિ જે 8.3 છે તો એની અંદર શું કીધું છે કે સૌપ્રથમ પહેલાં એક દોરી અને પેલે મેઝર ટેપ છે માપપટ્ટી છે એ લઈ અને એક બાસ્કેટબોલનું મેદાન છે, જોયું હશે તમે બધાએ કે જે બાસ્કેટબોલનું મેદાન છે એ લંબચોરસ હોય, બરાબર। તો એ બાસ્કેટબોલનું એક મેદાન છે એના કોઈ એક ખૂણેથી ચાલી અને એ ખૂણાના જે વિરુદ્ધ ખૂણો છે બીજો ત્યાં સુધી ચાલીને જવાનું છે અને ત્યાં પહોંચ્યા પછી રોકાઈ જવાનું છે અને એને આધારે આપણે કુલ અંતર અને એ પદાર્થે કરેલું સ્થાનાંતર છે એ શોધવાનું છે। તો કેવી રીતના મેળવી શકાય એની આપણે વાત છે કરીએ છીએ, બરાબર। તો જોઈએ આપણે અહીંયા પ્રવૃત્તિ કેટલામી છે 8.3, બરાબર। તો એની અંદર શું કીધું છે કે એક બાસ્કેટબોલનું મેદાન છે, તો અહીંયા બાસ્કેટબોલનું એક મેદાન લંબચોરસ દોરીએ છીએ, બાસ્કેટબોલની રમત તમે જોઈ હશે એના મેદાન વિશે પણ તમે વાકેફ જ છો, બરાબર। તો એને કેટલા ખૂણા હોય, 4 ખૂણા હોય, અહીંયા શું થયું, કયો ભૌમિતિક આકાર તૈયાર થયો, તો કે લંબચોરસ છે તૈયાર થયો। તો એના 4 ખૂણા છે, 4 ખૂણાને નામ આપીએ એ બી સી અને ડી, બહુ તમે ગણિતની અંદર ભણો જ છો, બરાબર। હવે શું કીધું છે કે આ 4માંથી કોઈ એક ખૂણા ઉપર કોઈ એક વ્યક્તિ ઊભો છે, એવું માનીએ કે ભાઈ સૌ પ્રથમ પહેલાં એ ખૂણાએ એક વ્યક્તિ છે ઊભો છે, ત્યાંથી ચાલી અને એના વિરુદ્ધનો ખૂણો, એટલે આની વિરુદ્ધ કયો થયો, સી ખૂણો, ચાલીને જાય છે, અહીંથી અહીં ગયો, બી એ ગયો અને બી એથી ક્યાં ગયો, સી એ ગયો, હવે એ ક્યાં છે,
અહીંયા છે, બરાબર. એટલે પહેલાં એ હતો, હવે સી એ છે, એટલે હવે અહીંયા છે, બરાબર. સી બિંદુ આગળ છે, ચાલીને ગયો છે. એ થી બી એ ગયો, બી એ થી ક્યાં ગયો? સી એ ગયો. તો એ વ્યક્તિ દ્વારા કાપેલું કુલ અંતર મેળવવાનું છે અને એ વ્યક્તિ દ્વારા કરેલું સ્થાનાંતર છે આપણે મેળવવાનું થશે, બરાબર. તો અહીંયા કોઈ મૂલ્ય આપેલા નથી, તો આપણે મૂલ્ય ધારી લઈશું કે ભાઈ એ થી બી સુધીનું અંતર તો કે એક્સ, અને બી થી સી સુધીનું અંતર તો કે વાય, બરાબર આપણે ધારી લઈએ છીએ. તો સૌપ્રથમ પહેલા આપણે કાપેલું કુલ અંતર મેળવશું, કાપેલું કુલ અંતર બરાબર. તો અંતર તો આપણને ખબર જ છે, શું કરશું તો કે પહેલાં પેલો વ્યક્તિ છે ક્યાંથી ક્યાં ગયો, તો કે એથી બી એ ગયો, તો શું લખશું ક્યાંથી ક્યાં સુધીનું અંતર? અને પહેલાંના લેક્ચરની અંદર આપણે ગણતરી કરી છે, તો એથી બી સુધીનું અંતર વત્તા ક્યાં, ક્યાંથી ક્યાં ગયો? તો કે બી એથી સી એ ગયો, તો લખશું બી થી સી સુધીનું અંતર. તો એ થી બી સુધીનું અંતર એટલે શું? તો કે એ બી વત્તા બી થી સી સુધીનું અંતર એટલે શું? તો કે બી સી. તો એ બી નું મૂલ્ય કેટલું છે? તો કે આપણે કયું ધાર્યું છે? એક્સ. તો એક્સ વત્તા વાય. તો કાપેલું કુલ અંતર કેટલું થશે? તો કે એક્સ પ્લસ વાય થશે. જો આપણે ખાલી મૂલ્ય ધારેલા છે, બાકી કોઈ મૂલ્ય આપેલા હોય તો એ બંનેનો શું કરી નાખશું? આપણે સરવાળો છે કરી નાખશું. તો આપણને શું મળ્યું? અંતર. તો આવી જ રીતના સ્થાનાંતર પણ મળી જાય. સ્થાનાંતર, હવે જો સ્થાનાંતર છે એનું સૂત્ર આપણને ખબર છે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અહીંયા પદાર્થ છે એને કેટલું સ્થાનાંતર કર્યું? તો કે એસી જેટલું સ્થાનાંતર કર્યું છે. કારણ કે પહેલાં અહીં એ હતો, હવે ક્યાં છે? સી. તો અહીં સી માઇનસ એ નહીં કરી શકીએ આપણે, બરાબર. એટલે આવી કોઈ ભૌમિતિક આકૃતિ તૈયાર થાય ત્યારે શું યાદ રાખવાનું છે? તો યાદ રાખશું આપણે કે આવા સંજોગોની અંદર તમારે, તમે ગણિતની અંદર ભણો છો, પાયથાગોરસનો પ્રમેય આવે છે. તો એ પાયથાગોરસના પ્રમેય છે એને આધારે અહીંયા ગણતરી છે કરવી પડે છે. તો એ લખશું કે કાટકોણ ત્રિકોણ બને છે ને, એ બી સી કયો ત્રિકોણ બને છે? કાટકોણ. કારણ કે બી છે અહીંયા કાટકોણો છે, જો. તો કાટકોણ ત્રિકોણ બનતો હોય તો કયો નિયમ લગાડવાનો? પાયથાગોરસના પ્રમેય મુજબ. તો લખવાનો અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખી શકાય? તો આપણને ખબર છે કે કર્ણના વર્ગ બરાબર આપેલી બે બાજુના વર્ગનો સરવાળો થાય. એ તમે ભણો છો, કારણ કે આ બે બાજુ છે, આ શું છે? કર્ણ છે, બરાબર. પાયો, વેદ અને કર્ણ તમે ભણો છો, બરાબર. તો કર્ણના વર્ગ બરાબર આપેલી બે બાજુનો વર્ગનો સરવાળો થાય એટલે શું થશે? તો કર્ણ કયો થયો? તો કે એસી. તો એસી નો વર્ગ બરાબર બે બાજુ કઈ છે? તો કે એ બી અને બી સી. તો એ બી નો વર્ગ વત્તા બી સી નો વર્ગ થશે ને. તો વર્ગ છે પહેલી બાજુ જાય તો એસી બરાબર વર્ગમૂળની અંદર શું થશે? એ બી વર્ગ વત્તા બી સી વર્ગ. તો આપણી પાસે એ બી અને બી સીનું મૂલ્ય છે જ. તો એ બી કેટલા છે? એક્સ. અને બી સી કેટલા છે? વાય. તો વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ વત્તા કેનો વર્ગ આવશે? વાયનો વર્ગ છે આવશે. તો આવી રીતના સાદુરૂપ છે આપવાનું થાય, બરાબર. ટૂંકમાં કહેવાનો મતલબ મારે એવો છે કે અહીંયા આપણે એક્સ અને વાય ધારેલા છે, અહીંયા કોઈ મૂલ્ય આપેલા હોય તો એની જગ્યાએ એ પણ આપણે ઉદાહરણ જોશું, બરાબર. પણ અત્યારે અહીંયા એક્સ ને વાય ધારેલા છે તો એને આધારે આપણે ગણતરી કરી નાખશું, પછી આ બંનેનો વર્ગ કરી નાખશું, પછી વર્ગમૂળની અંદર મૂકી દેશું, બરાબર. એટલે આવી રીતના દાખલો છે એની ગણતરી છે કરવાની થાય. તો અહીંયા આપણે જોઈએ તો ખરેખર અંતર અને સ્થાનાંતરના મૂલ્યની વાત કરીએ તો અહીંયા સ્થાનાંતરના મૂલ્ય કરતાં અંતરનું મૂલ્ય આપણને કેવું જોવા મળશે? વધારે જોવા
મળશે. તો અહીં આપણે લખી શકીએ કે માટે એસી લેસ ધેન એ બી પ્લસ બીસી, બરાબર. લેસ ધેન મતલબ કે થી ઓછું, આ બંનેના મૂલ્ય કરતાં આનું મૂલ્ય કેવું મળશે, આપણને ઓછું છે મળશે. તો આવી રીતના દાખલા છે એની ગણતરી છે, અને ઉપરથી એક આપણે ઉદાહરણ જોઈએ અને ઉદાહરણ છે એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે અહીં ધારી લઈએ મૂલ્ય, જો આમાં ને આમાં, તો અહીંયા એક્સ છે એની જગ્યાએ આપણે એક મૂલ્ય ધારી લઈશું 3 મીટર, બરાબર. અને વાય છે એની અંદર મૂલ્ય ધારી લઈશું 4 મીટર, બરાબર. આ આપણે મૂલ્ય છે ધારી લઈએ. તો એ બી બરાબર કેટલા ધાર્યા આપણે, 3, અને બીસી બરાબર કેટલા ધાર્યા, 4 મીટર. તો હવે આપણે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર છે એની આવી રીતના ગણતરી છે કરીએ. જો ધ્યાન આપજો, તો પેલા કુલ અંતર બરાબર શું થાય, તો કે એથી બી સુધીનું અંતર વત્તા બીથી, આ તો તમને આવડે જ છે, સી સુધીનું અંતર. હવે એથી બી સુધીનું અંતર એટલે કે એ બી વત્તા બીથી સી સુધીનું અંતર એટલે બીસી. તો એ બી બરાબર કેટલા છે, 3, વત્તા બીસી બરાબર કેટલા છે, 4. તો 3 ને 4 કેટલા થશે, 7. કુલ કેટલું અંતર કાપે, 7 મીટર જેટલું શું કાપશે, અંતર છે કાપશે. આ તો આપણને ખબર છે, પણ હવે સ્થાનાંતરની ગણતરી કેવી રીતના કરવાની એ અહીં ધ્યાન આપજો. તો સ્થાનાંતર એટલે કેટલું, પોતાના સ્થાનમાં કેટલો ફેરફાર કર્યો, પેલા એ બિંદુ આગળ હતો હવે ક્યાં છે, સી. એટલે એ સી જેટલું એને શું કર્યું, સ્થાનાંતર કર્યું. તો એ લખશું પાયથાગોરસના પ્રમેય મુજબ તો આપણે હમણાં લખો એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. તો આપણને ખબર છે કે એસી નો વર્ગ આપણે મેળવવાનો છે, એસી મેળવવાનો છે ને, આનું મૂલ્ય આપણી પાસે છે નહીં, તો એમને મેળવવા દઈશું. બરાબર એ બી નો વર્ગ, એ બી આપણી પાસે છે કેટલા છે, 3. તો એ બીની જગ્યાએ 3 મૂકશું, કેટલાનો વર્ગ થશે, 3નો વર્ગ, બધા બીસીનું મૂલ્ય આપણી પાસે છે કેટલું છે, 4. તો બીસીની જગ્યાએ કેટલા મૂકશું, 4નો વર્ગ. તો એસી નો વર્ગ બરાબર 3નો વર્ગ તો કે 9, વત્તા 4નો વર્ગ તો કે 16. આ બંનેનો સરવાળો કરી નાખશું, એસી વર્ગ બરાબર 9 ને 16 કેટલા થાય, તો કે 25. હવે આપણે અહીંયા ખરેખર એસીનો વર્ગ ન જોતો, આપણે એસીનું મૂલ્ય જોઈએ. તો આ વર્ગ છે એ બરાબરની પહેલી બાજુ મોકલશો એટલે શું થશે, તો કે વર્ગમૂળ થશે. એટલે એસી બરાબર વર્ગમૂળની અંદર 25. તો 25નું વર્ગમૂળ તમને ખબર છે કે એસી બરાબર કેટલું થાય, 5. કેટલા મીટર અંતર કાપશે, સ્થાનાંતર કરશે, 5 મીટર જેટલું એ શું કરશે, સ્થાનાંતર છે કરશે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આવી રીતના જો ભૌમિતિક આકૃતિ તૈયાર થાય, કાટકોણ ત્રિકોણ છે એની રચના થાય, તો અહીંયા કયો નિયમ લાગુ પડે, પાયથાગોરસના પ્રમેય મુજબ એની ગણતરી છે કરી શકાય, કે કર્ણના વર્ગ બરાબર આપેલી બે બાજુના વર્ગનો સરવાળો છે કરવો પડે. તો આવી રીતના દાખલો છે એ ગણી શકાય છે, બરાબર. તો ખાસ વસ્તુ યાદ છે રાખવાની છે, તો આવી રીતના દાખલા છે ગણાય. હવે પછીની જે પ્રવૃત્તિ 8.4 છે એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર વાત છે કરશું. તો આવી રીતના તમે દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરવાની. અહીંયા જો આને આ દાખલાની અંદર અહીંયા એ બીનું અને બીસીનું મૂલ્ય છે બદલાવી નાખવાનું અને ગણતરી છે કરવાની. ઘણી વખત એવું બનશે કે અહીંયા તમને એવી કોઈ સંખ્યા મળશે કે જેનું વર્ગમૂળ નીકળતું ન હોય, તો શું કરવાનું, તો કે એ સંખ્યા છે એના બે ભાગ પાડી નાખવાના, કે જેમાંના એક સંખ્યા છે એનું શું નીકળતું હોય, વર્ગમૂળ નીકળતું હોય. એને વિશે ચર્ચા છે એ પણ આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એના વિશે આપણે અભ્યાસ છે કરવાનો છે. તો
આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ અને અહીંયા મૂલ્યો બદલાવી અને આવા દાખલાઓ છે એ ગણવાની પ્રેક્ટિસ છે એ કરજો. ઓકે, થેન્ક યુ.